नवसारी में अक्षय कुमार की KIFI संस्था की राज्य कक्षा की 10मी खूडू स्पर्धा 236 कैटेगरी में योजाई थी, जेनो इनाम वितरण समारोह नवसारी ना रामजी मंदिर हॉल खाते योजायो हतो। आ समारोह में धारासभ्य पीयूष देसाई तेमज जिला नायब पुलिस अधीक्षक अने दक्षिण गुजरात ना KIFI संस्था ना विस्पी खराड़ी हाजर रह्या हता। मनुष्यना जीवनमां हालना समयमां स्वास्थ्य खूब ज अगत्यनुं साधन बनी चूक्युं छे, जेना माटे शारीरिक व्यायाम एकमात्र उपाय बनी चूक्यो छे। बॉलीवुडना मशहूर खिलाड़ी अक्षय कुमारनी संस्था KIFI द्वारा नवसारीमां रामजी मंदिरमां राज्य कक्षानी 10मी खूडो चैम्पियनशिप योजाई हती। 5 થી લઈને 41 વર્ષના ખૂડો ખેલાડીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો। આગામી સમયમાં યોજાનાર નેશનલ લેવલની ચેમ્પિયનશિપમાં અક્ષયકુમાર પણ હાજરી આપી શકે તેવી સંભાવનાઓ સિવાય રહી છે। હાલમાં રાજ્યકક્ષાની યોજાયેલી ચેમ્પિયનશિપમાં ગુજરાત રાજ્યના 14 જિલ્લાઓમાંથી પ્રથમ વખત 530 જેટલા બાળકોએ 236 જેટલી કેટેગરીમાં ભાગ લીધો હતો। ધારાસભ્ય પિયુષ દેસાઈએ તમામ ખેલાડીઓને શુભકામનાઓ પાઠવી હતી। સ્ટેટ ચેમ્પિયનશિપમાં જીત હાંસલ કરનાર સ્પર્ધકો માટે રામજી મંદિર ખાતે વિનિંગ સેરેમની યોજાઈ હતી, જેમાં ખેલાડીઓને સર્ટિફિકેટ અને સાયકલ વિતરણ કરવામાં આવી હતી। 38 જેટલા રેફરી અને જજ દ્વારા સ્પર્ધામાં વિદ્યાર્થીઓની હાર જીત નક્કી કરી જીત મેળવનાર વિદ્યાર્થીઓને નેશનલ કક્ષાએ ખૂડું ચેમ્પિયનશિપમાં મોકલવામાં આવ્યા હતા। દક્ષિણ ગુજરાતના KIFI સંસ્થાના વિસ્પી ખરાડીની આગેવાનીમાં સમગ્ર ચેમ્પિયનશિપ યોજાઈ હતી। સમારોહમાં મોટી સંખ્યામાં સમર્થકો અને તેમના વાલી ઉપસ્થિત રહ્યા હતા। જી, સો મારું નામ વિસ્પી ખરાડી છે, હું કુડો ઇન્ડિયામાં જનરલ સેક્રેટરી છું અને કુડો ગુજરાતમાં પણ સેક્રેટરી છું। આ અમારી 10મી કુડો સ્ટેટ ચેમ્પિયનશિપ છે અને બહુ લાગણીથી અને ઉત્સાહથી હું કહી શકું છું કે 530 જેટલા પાર્ટિસિપન્ટ્સે ભાગ લીધો છે, જે હમણાં સુધીમાં હાઈએસ્ટ નંબર રહ્યો છે અને 17 જિલ્લાઓમાંથી ભાગીદારી આવી છે, પાર્ટિસિપેશન આવ્યું છે। અને બેસ્ટ પાર્ટ રહ્યું કે આજે અમારો પારસીઓનો તહેવાર હતો ને આ દિવસે આજે આ પ્રસંગ થયો અને લોકો પાર્ટિસિપેશન માટે, જે બચ્ચાઓને મોટિવેશન માટે એમએલએ સાહેબ આવ્યા, પિયુષ સર આવ્યા, ગિરીશભાઈ આવ્યા, ડીવાય એસપી સંજય રાય સર આવ્યા અને અમારા બધાના ગુરુ, અમારા પાર્ટિસિપન્ટ્સ અને પેરેન્ટ્સોના પણ ગુરુ મેહુલ વોરા પોતે અહીંયા હાજર રહ્યા, એટલે બહુ જ લાગણીનો ભાવ છે। 10 વર્ષથી કુડો આ સ્પોર્ટ ગુજરાતમાં ચાલી રહ્યું છે, એનું મેઇન હેડક્વાર્ટર્સ એમ તો સુરત કહેવાય, પણ પ્રેસિડેન્ટ સેક્રેટરી સુરતમાં રહે છે, પણ નવસારીમાં ઘણા વર્ષોથી કુડોની સ્થાપના અમારા વિસ્પી ખરાડી સર, દરાયસ કુપર સર અને મયુર વણેચા સર, એના ટેકનિકલ ડિરેક્ટર બી નવસારીના છે પ્રિયંક રાણા સર। કુડો એક મિક્સ માર્શલ આર્ટ્સ છે, જેના ચેરમેન ભારત દેશમાં અક્ષય કુમાર સર છે અને એમની લીડરશિપની નીચે કુડોને ભારત સરકારની માન્યતા છે, આરક્ષણ છે, અને કુડો એક જનરલ કેટેગરીનો સ્પોર્ટ છે અને આરક્ષણ તરફે જેટલા છોકરાઓ સ્ટેટ ટુર્નામેન્ટ ઓલ ઓવર ઇન્ડિયા જીતે એને ગોલ્ડ મેડલ મળે, એ લોકોને નેશનલમાં ભાગ લેવાનો અવસર મળે, નેશનલમાં જેને ગોલ્ડ મળે તે લોકોને ભારત સરકારની આરક્ષણ 3rd grade સેન્ટ્રલ ગવર્મેન્ટ સ્પોર્ટ્સ જોબ્સમાં લાગે અને સ્પોર્ટ્સ કોટા યુનિવર્સિટી કોલેજ એડમિશનમાં બી અપાય। અને એક બહુ મજાની વાત અને ખુશીની વાત એ છે નવસારી બારડોલી સુરત માટે કે 23, 24, 25 ઓક્ટોબર 2022 અમે અક્ષય કુમાર ઇન્ટરનેશનલ કુડો ટુર્નામેન્ટ બારડોલીમાં કરી રહ્યા છીએ અને બધા જ નવસારીના અને બારડોલીના પત્રકાર મિત્રોને અમારી તરફથી એ ટુર્નામેન્ટ અટેન્ડ કરવાનું ઇન્વિટેશન છે। સર, 530 સ્ટુડન્ટ્સે ભાગ લીધો છે, કરિયર વિશે શું? 530 સ્ટુડન્ટ 17 જિલ્લાથી ગુજરાતના આવ્યા છે, એમ તો 1960માં જ્યારે ગુજરાત સ્થાપિત થયું ત્યારે 17 જ જિલ્લા હતા, હમણાં 33 જિલ્લા છે, પણ હવે 17 જિલ્લામાં કુડો સ્થાયી રૂપથી પ્રોગ્રેસ કરી રહ્યું છે। આ સ્ટુડન્ટો જે અહીંયા ગોલ્ડ મેડલ જીત્યા છે 17 જિલ્લાઓમાંથી, એ લોકોને નેશનલમાં રમવાનો મોકો મળશે ગોલ્ડ મેડલિસ્ટને, અને જે લોકો જે નેશનલ જીતશે એ નેશનલવાળા વર્લ્ડ કપ રમવા જશે એનો પૂરો ખર્ચો ભારત સરકાર ઉપાડે છે, થેન્ક્સ ટુ નરેન્દ્ર મોદી સાહેબ અને એમની વેરિયસ સ્કીમ્સ જે ભારત સરકારે સ્પોર્ટ્સમાં ઇન્ટ્રોડ્યુસ કરી છે, એટલે આ બધા બેનિફિટ્સ તો આ છોકરાઓને જરૂર મળશે। આ મે મહિના સુધીમાં જ અમારા 6 સ્ટુડન્ટોને ઇન્કમટેક્સમાં, 3ને પોલીસ ખાતામાં અને 4 સ્ટુડન્ટોને પોસ્ટલ ડિપાર્ટમેન્ટમાં નોકરીઓ લાગી છે, એમાંથી ઘણા ખરા સ્ટુડન્ટો તો પોરબંદર અમદાવાદના બી હતા। નવસારી નગરમાં આજે
ખૂબ આનંદ અને ગૌરવની લાગણી છે કે 17 જિલ્લાઓ અહીંયા ભેગા થયા છે અને સ્ટેટ કૂડો કોમ્પિટિશનની અહીંયા જ્યારે પાર્ટિસિપેટ ભાગ લીધો અને એના ઇનામ વિજેતા જે થયા અને હવે ઇન્ટરનેશનલ લેવલે ઓલ ઇન્ડિયા લેવલની જે કોમ્પિટિશન છે એ ઓક્ટોબરમાં અક્ષયકુમાર અને મહાનુભાવોની હાજરીમાં બારડોલી મુકામે પણ જ્યારે થવાની છે ત્યારે એક લોકપ્રતિનિધિ તરીકે એક નવસારીના ધારાસભ્ય તરીકે હું મારી હૃદયની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને આ કૂડો કોમ્પિટિશનની અંદર મોટાભાગની જે છોકરીઓ આજે પ્રધાનમંત્રી મહિલા સશક્તિકરણની જ્યારે વાત કરી રહ્યા છે ત્યારે ખાસ કરીને અહીંયા મેહુલભાઈ અમારા વિસ્પીજી ખરાડીજી અને બધા જ આગેવાનો નગરપાલિકાના પ્રમુખશ્રી ડીવાયએસપીથી લઈને તમામ આગેવાનો જ્યારે હાજર છે ત્યારે મારી હૃદયને ખૂબ શુભેચ્છા